સોશિયલ મીડિયામાં આ તસવીર તમે જોઈ જ હશે। છેલ્લા કેટલાક દિવસથી પોલીસનો જવાન તેની માતાને સલામી આપતો હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી। આ તસવીર 15 ઓગસ્ટની છે અને સ્થળ છે જૂનાગઢ। પૂરી ઘટનાની વાત કરીએ તો તસવીરમાં દેખાતા આ બંને પોલીસકર્મી માતા અને દીકરો છે। સોશિયલ મીડિયામાં દીકરો તેની માતાને સલામ આપે છે, તે સાચા અર્થમાં માં તુજે સલામ શબ્દને સાર્થક કરે છે। તસવીરમાં દેખાતા મધુબેન રબારી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ છે અને હાલ પોલીસ લાઇનમાં ફરજ બજાવી રહ્યા છે। તસવીરમાં એમની સાથે જે યુવાન છે તે મધુબેનનો દીકરો વિશાલ રબારી છે, જે હાલ મોડાસામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે। મધુબેને પોલીસ કર્મીની ફરજ બજાવતાની સાથે તેના પુત્રનો ઉછેર કર્યો છે। 24 વર્ષ સખત મહેનત અને સંઘર્ષ કરી પુત્રને આ પદ સુધી પહોંચાડવા અને જીવનમાં તેના સપનાને સાકાર કરવામાં મધુબેને ખૂબ મહેનત કરી છે। 4 વર્ષની ઉંમરથી જ વિશાલે નક્કી કર્યું હતું કે તે મોટો થઈ તેની મમ્મીની જેમ પોલીસ બનશે અને 2017માં માત્ર 23 વર્ષની ઉંમરે 60 દિવસની મહેનત અને માતાના આશીર્વાદથી વિશાલે જીપીએસસીની કપરી પરીક્ષા પ્રથમ પ્રયાસે જ પાસ કરી। મધુબેન આજે પુત્રની સફળતાથી ખૂબ ખુશ અને ગર્વ અનુભવી રહ્યા છે। એક જ જિલ્લામાં બંને અમે સાથે ભેગા થયા અને મારા માટે તો ખૂબ યાદગાર દિવસ હતો તે દિવસનો, કે મને એક મારા ઘરે પ્રસંગ હોય એવું જ મને ફીલ થતું હતું અને મારો બંદોબસ્ત પણ ત્યાં ગ્રાઉન્ડમાં હતો। બંદોબસ્ત દરમિયાન બંદોબસ્ત સમાપ્ત થતાં આમ તો મેં મારી આજે 24 વર્ષની મારી સર્વિસ થઈ છે, એ દરમિયાન પીએસઆઈથી માંડીને એસપી સુધી મેં ઘણા બધા અધિકારીઓને સલ્યુટ કરી છે, પણ આજે જે મારો પુત્ર મારી સામે જે આવ્યો ને અને મારે એમને જે સલ્યુટ કરવાની થઈ ને એ મને ખૂબ ગૌરવની વાત હતી। મારા સમાજ માટે, મારા પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અને મારા માટે તો ખૂબ જ હતું, એમ કે મારી આંખમાં આંસુ આવી ગયા હતા કે આજે મારે મારા દીકરાને મારે સલ્યુટ કરવી પડી અને એ પણ સ્વતંત્ર દિવસનો જે દિવસ હતો 15 ઓગસ્ટનો એ દિવસે, એટલે મને ખૂબ એમ ગૌરવ થયો કે આજે મારા માટે ખૂબ સરસ છે। 15 ઓગસ્ટની પરેડમાં ઊંચા અવાજે આદેશ આપતા અને પરેડ પૂરી થતાં માં તુજે સલામ કહેતા પોતાના પુત્રને પોલીસ ડ્રેસમાં આ મહત્વની જવાબદારી નિભાવતો જોઈ માતા ગર્વ અનુભવે છે। પુત્રની સફળતાને જોઈને ગૌરવ અનુભવતી માતાની આંખો અને જાણે માતાના ઋણને યાદ કરતા પોલીસ પુત્રની તસવીર ઘણું બધું કહી જાય છે। જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક।